તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી. જી હા, હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. આગામી બે દિવસમાં ભારેથી ભારે વરસાદ વરસે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આગામી બે દિવસ ફરી એકવાર લોકોને પાણીમાં પલળવું પડશે, વરસાદથી ભીંજાવું પડશે. ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તેની વધુ અસર જોવા મળશે. તો ફરી એકવાર કમોસમી વરસાદ વરસશે અને આજ કમોસમી વરસાદથી ધરતીપુત્રો ચિંતામાં દેખાઈ રહ્યા છે. રવિ પાકને ભારે નુકસાન થઈ શકે છે. હવે જો કમોસમી વરસાદ પડશે તો ચોક્કસ ખેડૂતો માટે ફરી એકવાર રોવાનો વારો આવશે. કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે, આગામી બે દિવસની આગાહી હવામાન વિભાગ તરફથી ભારેથી અતિભારે વરસાદની, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ચોક્કસ કમોસમી વરસાદ વરસશે. તો ધરતી પુત્રો અત્યારથી જ ચિંતિત છે, કારણ કે જે રવિ પાક છે તેને આ વરસાદથી નુકસાન થઈ શકે છે. તો હવામાન વિભાગની આગાહી છે, આગામી બે દિવસ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે, તેમજ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તો એક તરફ ઠંડીનો માહોલ શરૂ થઈ ચૂક્યો છે, ગુલાબી ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શિયાળાએ હવે રાજ્યમાં એન્ટ્રી કરી લીધી છે, ત્યાં જ વરસાદ જે છે કમોસમી વરસાદ જવાનું નામ નથી લઈ રહ્યો. વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતોની ચિંતામાં વધારો લાવી રહ્યો છે. તો લોકો પણ ક્યાંક ને ક્યાંક હવે આ વરસાદથી કંટાળી ચૂક્યા છે, કારણ કે બે ઋતુ જ્યારે એક સાથે ભેગી થાય છે ત્યારે રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. લોકોના ઘરોમાં બીમારી આવી રહી છે અને આજ વરસાદ નુકસાન પણ નોંધી શકે છે. વધુ માહિતી લઈશું. સંવાદદાતા આયુષી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. આયુષી, હવામાન વિભાગની આગાહી, આગામી બે દિવસ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે. ક્યાં આ વરસાદ ફરી એકવાર વરસી શકે છે અને કેટલું નુકસાન આ કમોસમી વરસાદથી થઈ શકે છે? તો હવામાન વિભાગની આગાહી છે, આગામી બે દિવસ વરસાદ વરસશે મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી. સંવાદદાતા આયુષી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. આયુષી, જે રીતે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, શું લાગે છે, ક્યાં વરસાદની આગાહી છે અને હવે આ કમોસમી વરસાદથી ખેડૂતોને કેટલું નુકસાન? કારણ કે ઓલરેડી ખેડૂતો રડી રહ્યા છે, ખેડૂતોનું લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. ત્યારે હજુ તો જે મહાસાયક્લોનનો ખતરો ગુજરાત પરથી ટર્યો છે ત્યાં જ જે ખેડૂતો માટે જે માઠા સમાચાર છે તે સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી 13 થી 15 તારીખ આ સુધી એટલે કે 3 દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર જોવા મળશે, સાથે જ ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા છે તે નોંધાવાના છે. આ પહેલાં જે રીતે મહાસાયક્લોનના કારણે પણ ખેડૂતોને ભારે નુકસાન કરવાનો વારો આવ્યો હતો, ત્યાં હવે ફરી એક વખત વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે ફરી જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. રવિ પાકને ભારે નુકસાન જે છે તે થશે. આ પહેલાં જ્યારે ચોમાસાની શરૂઆત થઈ હતી ત્યારે પણ ભારે વરસાદના કારણે જે ખેતરનો ખાસ જે તમામે તમામ પાક છે તે નિષ્ફળ ગયો હતો, ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. ત્યારે ફરી એક વખત જ્યારે મહાસાયક્લોન આવ્યું ત્યારે તેમના પાકને નુકસાન થયું અને હવે જે રીતે ફરી માવઠાની સંભાવનાઓ છે તેના કારણે તેઓ હાલ ચિંતામાં મુકાયા છે. જો આ વરસાદ આવશે તો ભારે નુકસાન છે ફરી એકવાર ખેડૂતોને થશે. અત્યારે જે રીતે હવામાન વિભાગે આગાહી આપી છે તે મુજબ સૌથી પ્રથમ એટલે કે 13 અને 14 તારીખના રોજ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદ પડશે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ, ડીસા, પાલનપુર, મહેસાણા જેવા જે શહેરો છે ત્યાં વરસાદ પડવાનો છે. ત્યારબાદ કચ્છમાં પણ જે ગાંધીધામ અને નલિયામાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ આ ટ્રફ આગળ વધશે અને ત્યારબાદ જે સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર, પોરબંદર, દીવ, દ્વારકા જેવા જે શહેરો છે ત્યાં વરસાદ પડશે અને આખરે આ જે ટ્રફ છે તે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી પહોંચશે. એમ કરીને 3 દિવસ માટે જે સામાન્ય વરસાદની આગાહી છે તે હવામાન વિભાગે કરી છે. જી જી આયુષી, આ તો થઈ વાત વરસાદની અને તે પણ ખાસ કમોસમી વરસાદની, પરંતુ આ જ કમોસમી વરસાદ એક તરફ વરસી રહ્યું છે અને બીજી બાજુ રાજ્યમાં શિયાળાની ઋતુનું પણ આગમન થઈ ચૂક્યું છે, ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. બે ઋતુ એક સાથે હવે ગુજરાતવાસીઓ સહન કરી રહ્યા છે, રોગચાળામાં પણ વધારો થઈ રહ્યો છે. તો ક્યારે આ પ્રકારની પરિસ્થિતિ છે એ અટકશે?
જે રીતે મહાસાયક્લોનનું સંકટ ટર્યું હતું ગુજરાત પરથી, ત્યારબાદ હવામાન વિભાગે જે સત્તાવાર રીતે શિયાળાનું આગમન 11 નવેમ્બરથી થશે તેવી જાહેરાત કરી હતી, એટલે કે ગઈકાલે તે વિન્ટર લાઇન છે ગુજરાતમાંથી પસાર થવાની હતી. તેમાં પણ જ્યારે વિન્ટર લાઇન પસાર થાય છે ત્યારે પ્રથમ તે ઉત્તર ગુજરાત, ત્યારબાદ કચ્છ અને મધ્ય ગુજરાત, પછી સૌરાષ્ટ્ર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધતી હોય છે. ત્યારે આજની વાત કરીએ તો આજે પણ વહેલી સવારથી જ અમદાવાદમાં લોકોએ ઠંડીનો અનુભવ જે છે કર્યો હતો, ઠંડીનો ચમકારો છે તે મહેસૂસ કર્યો હતો. એટલે કે જે શિયાળાની એક તરફ શરૂઆત થઈ છે ત્યાં બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે, એના કારણે માવઠાની સંભાવના છે. એટલે કે બે ઋતુ જે ભેગી થવાની છે તેના કારણે રોગચાળામાં પણ વધારો થઈ શકે છે. આ પહેલાં પણ જે રીતે સામે આવી હતી ઘટના કે મહાસાયક્લોનના કારણે જે વરસાદ પડ્યો અને ત્યારબાદ ઠેર ઠેર જે રોગચાળા જે છે તે રોગચાળો વકર્યો હતો, ઘરે ઘરે બીમારીના ખાટલા જોવા મળ્યા હતા. ત્યારે જ એક સપ્તાહમાં જે ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના કેસીસ છે તેમાં પણ જંગી વધારો થયો હતો. ત્યારે જો આ જ પ્રકારે બંને ઋતુ ભેગી રહેશે ત્યારે ચોક્કસ રોગચાળામાં વધારો થશે તે પણ નક્કી છે. અને જે ખેડૂતો છે તે અત્યારે ચિંતામાં મુકાયા છે, કારણ કે જે રીતે શિયાળાની શરૂઆતની વાત કરી ત્યારે તેઓએ વાવણી કરવાનું વિચાર્યું, પરંતુ ત્યારબાદ ફરી એક વખત જે રીતે અત્યારે આગાહી આપવામાં આવી રહી છે કે સામાન્ય વરસાદ પડવાનો છે, પરંતુ પરિસ્થિતિ ખેડૂતોની એટલી કફોડી છે કે હવે સામાન્ય વરસાદ પણ તેમને ભારે વરસાદથી પણ વધારે નુકસાન પહોંચાડે છે, કારણ કે તે કોઈ પણ પાક વાવવા માટે અત્યારે કામ, કોઈ પણ સિઝન હોય પણ તેમનો કોઈ પણ પાક જે છે તે સફળ નથી થઈ રહ્યો, નિષ્ફળ થઈ રહ્યો છે. ત્યારે સૌથી વધુ જો કોઈનો મરો હોય તો તે આ જગતના તાતનું થઈ રહ્યો છે. જી આયુષી, ખેડૂતોની જ વાત તમે જો કરી રહ્યા છો, ખાસ પાકની વાત કરવામાં આવે, એક તરફ શિયાળાની સિઝનની શરૂઆત થઈ ચૂકી છે ત્યાં જ હવે ખેડૂતો પહેલા મહા વાવાઝોડાની રાહ જોઈ રહ્યા હતા, હવે મહા વાવાઝોડું ગુજરાતનું સંકટ ગુજરાત પરથી તડી ચૂક્યું છે, ત્યારે ફરી એકવાર વાવણીનો સમય થયો છે, ત્યારે ખેડૂતોને કેટલું નુકસાન, કયા પાકને સૌથી વધુ નુકસાન? જો અત્યારે શિયાળો પાકની વાત કરીએ તો અત્યારે જે આ સિઝન એટલે કે શિયાળાની શરૂઆત થતી હોય છે ત્યારે ખેડૂતો જીરું અને લસણની વાવણી કરતા હોય છે, કારણ કે તેમાં તેમને સૌથી વધુ નફો રહેલો હોય છે. ત્યારે હજી તો જીરું અને લસણના પાકની વાવણી પણ નથી કરી, સાથે જ અત્યારે આ જે સિઝન અત્યારે ચાલે છે તેમાં તલની વાવણી પણ થતી હોય છે. જે રીતે આ પહેલાં જોયું કે મહાસાયક્લોનના કારણે મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું, ત્યારે હવે જે રીતે શિયાળો પાકની વાવણી કરવાની હતી એટલે ખાસ કરીને જીરું લસણની જે વાવણી કરવાની હતી ત્યારે ફરી એક વખત જે અત્યારે કમોસમી વરસાદનો કેર આવવા જઈ રહ્યો છે ત્યારે અત્યારે ખેડૂતો ખૂબ ચિંતામાં મુકાયા છે, કારણ કે જે તેમનો લસણ અને જીરુંનો પાક છે તેમાં તમને સારો એવો નફો મળતો હોય છે, પરંતુ જો નિયત સમયે તેની વાવણી કરવામાં આવે, તેને જો વરસાદ ન આવે તો તેનું સારું એવું તેમાંથી તે જે ક્રોપ છે તેમને ઉગી શકે છે, સારી રીતે તેમને જે અનાજ છે તે મળતું હોય છે. પરંતુ જે રીતનાની અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે ખેડૂતો જે છે તે ખૂબ ચિંતામાં છે, અને સૌથી વધુ જો અત્યારે આ માવઠાના કારણે કંઈ નુકસાન થવાનું હોય તો તે જીરું અને લસણના પાકના છે. જી આયુષી, તમામ માહિતી આપી, ચર્ચા કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે સંવાદદાતા આયુષી અમારી સાથે જોડાઈ ચૂક્યા હતા, તમામે તમામ માહિતી આપી, અને ખાસ હવામાન વિભાગ તરફની માહિતી કે 13-14 નવેમ્બરે ભારે વરસાદ પડી શકે છે પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી આ તમામે તમામ વિસ્તારોમાં, બનાસકાંઠા તેમજ કચ્છમાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે. તો મધ્યમ વરસાદની આગાહી કરી છે, પરંતુ આ મધ્યમ વરસાદ ફરી એકવાર નુકસાન નોંધી શકે છે, અને આ નુકસાન થશે માત્ર ને માત્ર ખેડૂતોનું. તો અને મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મોરબીથી. જી હા, જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, મોરબીમાં એક સિરામિક કારખાનામાં હત્યા થઈ છે. જે રીતે અહેવાલો સામે આવી રહ્યા છે, સિરામિક કારખાનામાં એક શ્રમિકની હત્યા થઈ છે. માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારી એક શ્રમિકની હત્યા કરવામાં આવી છે. લખગીરપુર રોડ પર શિવન સિરામિક ની સમગ્ર ઘટના છે. મજૂર ક્વાર્ટરની અગાસીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે. તો જે રીતે હત્યાની સમગ્ર ઘટના સામે આવી છે, સિરામિક કારખાનામાંથી એક શ્રમિકની હત્યા થઈ છે, અને આ જ શ્રમિકનો મૃતદેહ પણ મળી આવ્યો છે. માથાના ભાગે બોથડ પદાર્થનો ઘા મારી તેની હત્યા કરવામાં આવી છે.